गुजराती એમાં ઘણા છે સ્ટુડન્ટ જોઈન્ટ નથી થતા ઓનલાઈન લેક્ચર હોય તો પણ એમાં જોઈન્ટ ના હોય તો એને પછી રિવિઝન જે બાકી રહી છે બરાબર અને પીડીએફ મોકલેલી હોય તો એ ઘણા એમ કહેતા હોય કે ભાઈ પીડીએફ નથી મળી આઈથી તો આ સેટ થયેલી જોઈએ અને તમે લોકોએ જોઈએલી હોય છતાં પણ તમે લોકો એવું કહો છો કે નથી મળેલી તો પહેલા વાંચવાનું કે કયા વિષયનું છે અને શું છે બધું सूचना तो એમાં છે ઉર્મી ગીત 8 નું ચરણોમાં એ શું છે તો કે ઉર્મી ગીત અને એના લેખક કોણ છે તો કે કવિ યોસેફ મેકવાન બરાબર એના કવિ કોણ છે તો કે યોસેફ મેકવાન એમાં આપણે વિકલ્પ ને બધું જોયું કે ઉગમણે આભમાં એટલે શું તો કે ઉગમણે આભમાં એટલે પૂર્વમાં ઉગમણે આભમાં એટલે પૂર્વમાં પંખીની પાંખ અને ચાંચમાં વગડાવે ઝરણાનું શું લહેરે છે તો કે ગાન ધરતીની મહેક પીને કોણ ચકચુર થયું છે તો કે ધરતીની મહેક પીને કોણ ચકચુર થયું છે તો કે વાયુ કિરણોના ઝીણા સૂર ક્યાં રેલાઈ રહ્યા છે તો કે કિરણોના ઝીણા સૂર ઝાકળમાં રેલાઈ રહ્યા છે ચરણોમાં કાવ્યના કવિ કોણ છે તો કે યોસેફ મેકવાન તમે પાકું જ કરવાનું છે ચરણોમાં કાવ્યમાં કવિ કયા સમયનું વર્ણન કરે છે તો કે સવારનું કયા સમયનું વર્ણન કરે છે તો કે સવારનું જવાબ ખાલી એક શબ્દનો છે સવારનું ઉગમણે આવમાં શું દેખાય છે તો કે ઉગમણે આવમાં જુદા જુદા રંગો રેલાતા દેખાય છે આગમાં રેલાતા રંગમાં શું શું ઉગડે છે તો કે આગમાં રેલાતા રંગમાં પહાડ નદી તેમજ મેદાન ઉગડે છે આગમાં રેલાતા રંગમાં પહાડ નદી તેમજ મેદાન ઉગડે છે ચરણોમાં ચાલવાનો ઉમંગ શા માટે ઉછળે છે તો કે કુદરતની સુંદરતા અને વાતાવરણની તાજગીને લીધે વાતાવરણમાં ચાલવાનો ઉમંગ ઉછળે છે વાયુ સાથી ચકચુર છે તો કે ધરતીની સોડમ પીને વાયુ ચકચુર છે કવિ કોની દોરે સરી જાય છે તો કે કવિ કોની દોરે સરી જાય છે તો એક જ શબ્દ છે કે કવિ કલ્પનાની દોરે સરી જાય છે ઝાકળમાં કોના સૂર રેલાઈ રહ્યા છે તો કે ઝાકળમાં કિરણોના ઝીણા સૂર રેલાઈ રહ્યા છે ઝાકળમાં કિરણોના ઝીણા સૂર રેલાઈ રહ્યા છે મન ક્યાં આરોગે છે તો કે દૂર અને પાસે પથરાયેલા લીલા ઘાસ પરના ઝાકળમાં મન આરોગે છે કે દૂર અને પાસે પથરાયેલા દૂર અને પાસે પથરાયેલા લીલા ઘાસ પરના ઝાકળમાં લીલા ઘાસ પરના ઝાકળમાં છે એ મન આરોગે છે પછી પાછળ છે એ મોટા પ્રશ્ન છે જે આપણે નથી લેવાના આ વીકલી ટેસ્ટમાં એટલે મેં તમને ગઈકાલે ના જ પાડેલી હતી કે મોટા પ્રશ્ન નહીં ભાગા કરો તો ચાલશે પછી કાવ્ય પંક્તિઓ પૂર્ણ કરો શબ્દોનો ઉપયોગ કરી એક એક વાક્ય લખો હવે તમને કોઈ પણ એક શબ્દ આપેલો હોય તમને કોઈ પણ એક શબ્દ આપેલો હોય કે છલંગ તો કે મોહને પાણીના છલંગ માં કે ભાઈ કોઈ એક શબ્દ છે મેં લખું છું કે છલાંગ તો આ શબ્દ આવતો હોય એવું તમારે વાક્ય બનાવવાનું છે જે તમને આવડે છે
તેમાં આપણે કોઈ પણ એક લઈ લઈએ કે ભાઈ સાગરે પાણીમાં સલામ માય આ શબ્દ આવી ગયો અહીં પછી સમાનાર્થી શબ્દો પૂર્વ એટલે ઉગમણું ઠેકડો એટલે કૂદકો પવન તો વાયુ વાયુ તો પવન ગગન તો આકાશ પહાડ તો ડુંગર પંખી તો વિહંગ પછી વિરુદ્ધાર્થી શબ્દો એમાં ઓપોઝિટ ઉગમણું તો આથમું નાનું તો મોટું પ્રકાશ તો અંધકાર આકાશ તો વાતાવરણ અને દૂર તો નજીક પછી પાઠ લોકકથા નવમું કદર વાલો કેસર્યો વાલો કેસર્યો ઘોડા વેચવા ક્યાં ગયો તો કે વડોદરા વાલો કેસર્યો ઘોડા વેચવા વડોદરા ગયો હતો વાટ ખર્ચી માટે કેસરિયાએ કેટલા રૂપિયા લીધા આપ્યા નથી લીધા વાટ ખર્ચી માટે કેસરિયાએ કેટલા રૂપિયા લીધા તો કે 1000 પછી બિલ ભરવા કોને કેટલા રૂપિયાનું બિલ ભરવાનું કહ્યું શેઠે છે કેસરિયાને કેટલા રૂપિયાનું બિલ ભરવા કહ્યું તો કે 500 જુવાન મરાઠાને કોનામાં ફરિસ્તાના દર્શન થયા તો કે જુવાન મરાઠાને કોનામાં ફરિસ્તાના દર્શન થયા તો કે વાલા કેસરિયામાં જુવાન મરાઠો ક્યાંનો સુબો બન્યો તો કે જુવાન મરાઠો અમરેલીનો સુબો બન્યો કર્ણુકી નદીના પાણી કેવા હતા કર્ણુકી નદીના પાણી કેવા હતા તો કે કર્ણુકી નદીના પાણી ટોપરા જેવા મીઠા હતા ટોપરા જેવા મીઠા હતા ગરણી ગામ ક્યાં આવેલું છે ગરણી ગામ કર્ણુકી નદીના કાંઠે આવેલું છે ગરણી ગામ ક્યાં આવેલું છે તો કે ગરણી ગામ કર્ણુકી નદીના કાંઠે આવેલું છે વાલો કેસરિયો કોણ હતો તો કે વાલો કેસરિયો ગરણી ગામનો ચારણ હતો કોણ હતો તો કે ગરણી ગામનો ચારણ હતો વાલો કેસરિયો શેનો વેપારી હતો વાલો કેસરિયો શેનો વેપારી હતો તો કે વાલો કેસરિયો છે એ ઘોડા છે એને લેવા અને વેચવાનો ધંધો કરનાર વેપારી હતો વાલો કેસરિયો ઘોડા લેવા અને વેચવાનો ધંધો કરનાર વેપારી હતો વાલા કેસરિયાના તબેલામાં કેવા કેવા ઘોડા હતા વાલા કેસરિયાના તબેલામાં કેવા કેવા ઘોડા હતા તો કે અરબી પંજાબી કચ્છી તેમજ કાઠિયાવાડી ઘોડા હતા ઘોડા જોઈને ખરીદ્યા વિના સૌ પાછા કેમ જતા હતા કે ઘોડા જોયા પણ એને લીધા વિના ખરીદ્યા વિના એટલે કે લીધા વિના બધા છે કેમ પાછા જતા હતા તો કે ઘોડાઓની કિંમત સાંભળીને ઘોડા ખરીદ્યા વિના સૌ પાછા જતા હતા ઘોડાઓનો વાન છે એ કેવો હતો ઘોડાઓનો વાન કેવો હતો તો કે ઘોડાઓનો વાન હાથ મૂકીએ તો લપસી જાય એ સુવાળી ચમકતી ચાંપડી વાળો અને જાહેરી ખજૂરની પેશી જેવો હતો કેસરિયાએ ખોડા પાસે સાનો ઢગલો જોયો કેસર વાલા કેસરિયાએ ખોડા પાસે સાનો ઢગલો જોયો તો કે વાલા કેસરિયાએ ખોરડા પાસે ગોદડા થામ વાસણ તેમજ ઘરની નાની મોટી તમામ જણસોનો ઢગલો જોયો સિપાહીને જોઈને આઈ શા માટે વિચારમાં પડી ગયા તો કે સાત પેઢીમાં એ રાજના સિપાહી પોતાના આંગણે આવ્યાનું આઈએ જાણ્યું નહોતું કે એને વિચાર્યું નહોતું તેથી છે એ આઈ છે વિચારમાં પડી ગયા પછી મોટા પ્રશ્ન નથી લેવાના અત્યારે હું નથી કરાવતી નીચેના વાક્ય કોણ બોલે છે અને કોને કહે છે શેઠે કેટલા રૂપિયાનું લેણું છે આપણો બોલો શેઠ કેટલા રૂપિયાનું લેણું છે આપણો બોલો આ વાક્ય કોણ બોલે છે તો કે આ વાક્ય છે કેસરિયો બોલે છે અને કોને કહે છે તો કે શેઠને કહે છે ભાઈ તારો મારા તારી રાહ જોવે છે હાલ તો થા
आ वाक्य कोण बोले छे तो के शेठ बोले छे अने केसरिया ने कहे छे अरे बाप काम भूल थाकी लागे छे हूं तो घोड़ा नो सौदागर। आ वाक्य कोण बोले छे तो के केसरियो बोले छे अने राजना सिपाही ने कहे छे तमारू नाम ठाम नो आपो तो तमने मारा छोकरा ना संग छे। आ वाक्य कोण बोले छे तो के आ वाक्य जवान मराठो बोले छे अने केसरिया ने कहे छे। पची छे खाली जगह छे समानार्थी विरोधार्थी जोड़ी शब्द समूह माटे एक एक शब्द बराबर ई તમારે બધું પાકું કરવાનું છે રિવિઝન છે રૂઢી પ્રયોગ છે એ અત્યારે નથી કરાવતી અને પેપરમાં પણ નહીં થી ભૂલની સજા જે આપણે પાઠ છે લેક્ચરમાં ભણ્યા હતા ઓનલાઈન ઝૂમમાં પછી વિડિયોમાં પણ તમે બધાએ જોયું કે જો અબ્રાહમ લિંકન છે એ કેટલા સત્ય નવા સત્ય નિષ્ઠા વાળા હતા એ આપણે બધું જોયું કે પુસ્તક લેવા આવનાર અબ્રાહમનો કયો કોણ શિક્ષકને સ્પર્શી ગયો પુસ્તક લેવા કોણ આવ્યું તો કે અબ્રાહમ એનો કયો ગુણ છે શિક્ષકને સ્પર્શી ગયો તો કે જિજ્ઞાસાનો કયો ગુણ તો કે જિજ્ઞાસાનો ભૂલને માફ કરી દેના શિક્ષકમાં લિંકન સાના દર્શન કરે છે ભૂલને માફ કરી દેના શિક્ષકમાં લિંકન સાના દર્શન કરે છે તો કે ઉદારતાના તમે એના સંવાદ છે મે તમને વાંચીને સંભળાવ્યા હતા અને સમજાવ્યા હતા એમાં આવે છે લિંકન છે કે છે એના શિક્ષકને કે તો તમારી ઉદારતા છે કે તમે મને માફ કરી દીધું થોડા દિવસ કામ કરવાનો મોકો આપવાનું લિંકન સા શિક્ષકને શા માટે કહે છે કે તેના ઘરે છે થોડા દિવસ કામ કરવાનો છે એ મોકો આપવાનો લિંકન શિક્ષકને શા માટે કહે છે શિક્ષકે તેને માફ કરી દીધો હતો તો પણ લિંકન છે શું કામ કહે છે તો કે પોતાના મનની શાંતિ માટે કોના માટે તો કે પોતાના મનની શાંતિ માટે અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપ્રમુખનો જીવન પ્રસંગ કયા પાઠમાં રજૂ થયો છે તો કે ભૂલની સજા ભૂલની સજા પાઠના લેખક કોણ છે તો કે પ્રકાશ લાલા પછી એક એક વાક્યમાં ઉત્તર લખો લિંકન ભણવાની સાથે સાથે નોકરી શા માટે કરે છે તો કે લિંકન ભણવાની સાથે સાથે નોકરી કરે છે કારણ કે લિંકનના મા બાપને શિક્ષણનો ખર્ચ પરવડતો નહોતો તેથી શિક્ષણનો ખર્ચ છે એનાથી પરવડતો નહોતો શિક્ષકને કેવા વિદ્યાર્થી માટે ગર્વ છે તો કે શિક્ષકને અબ્રાહમ લિંકન જેવા પરિશ્રમી વિદ્યાર્થી માટે ગર્વ છે શિક્ષક અબ્રાહમને ખુશીથી પુસ્તક શા માટે આપે છે શિક્ષક અબ્રાહમને ખુશીથી પુસ્તક શા માટે આપે છે તો કે અબ્રાહમ વાંચન માટે જિજ્ઞાસુ વિદ્યાર્થી છે હવે અબ્રાહમ લિંકન છે વાંચન માટે જિજ્ઞાસુ વિદ્યાર્થી છે તેથી શિક્ષક છે લિંકનને ખુશીથી પોતાનું પુસ્તક છે વાંચવા આપે છે પુસ્તક સાથી પલળી ગયું હવે પુસ્તક છે સાથી પલળી ગયું તો કે રાત્રે પડેલા વરસાદની વાછટથી પુસ્તક પલળી ગયું રાત્રે ખૂબ વરસાદ પડેલો હતો અને બારીએથી વાછટ આવી એના લીધે લિંકનનું પુસ્તક છે એ નીચે પડી ગયું હતું અને એ પલળી ગયું હતું એટલે એમાં જવાબ શું આવશે તો કે રાત્રે પડેલા વરસાદની વાછટથી પુસ્તક પલળી ગયું શિક્ષક લિંકનને કયું કામ સોંપે છે શિક્ષક લિંકનને તેમને ઘેર બાગકામ કરવાનું તેમજ એટલે કે બગીચાનું કામ કરવાનું તેમજ છોડવાઓને પાણી પાવાનું કામ સોંપે છે શિક્ષક છે લિંકનને કયું કામ સોંપે છે તો કે બાગકામ કરવાનું અને બાગકામના છોડવાઓને પાણી પાવાનું કામ છે લિંકનને સોંપે છે લિંકન શિક્ષક પાસે શા માટે બીજી ચોપડી માંગે છે લિંકન શિક્ષક પાસે શા માટે બીજી ચોપડી માંગે છે તો કે કારણ કે શિક્ષકે જે પાઠ ભણાવ્યો હતો બરાબર કે જે પાઠ વર્ગમાં શીખ્યો હતો એના વિશે વધુ જાણવાની ઈચ્છા હતી એટલા માટે કે તે એના વિશે વધુ જાણવા માંગતા હતા એટલા માટે એને બીજું પુસ્તક છે એ માંગે છે લિંકનને શિક્ષકે શા માટે માફ કર્યું લિંકનને શિક્ષકે શા માટે માફ કરી તો કે લિંકને પોતાની ભૂલનો
स्वीकार कर्यो तेथी शिक्षके तेने माफ कर्यो। लिंकने छे पोतानी भूल छे एने स्वीकारी लीधी एटला माटे शिक्षके छे एने माफ कर्यो। अंते शिक्षक लिंकन ने केवा भावथी जुए छे तो के अहो भावथी। केवा भावथी जुए छे तो के अहो भावथी जुए छे। पछी पाछळ नानू नानू छे समानार्थी विरोधार्थी जोडणी वाक्य कोण बोले छे खरा खोटा अने खाली जग्या जेवी तमारे स्वाध्याय पोथीमां जेने लखवानुं बाकी छे पीडीएफ मोकलेली छे त्रणे त्रण पाठनी एटले लखी लेजो आजना दिवसमां। अने एक खास सूचना के तमने बधाने सूचना आपेली छे के होमवर्क छे फरजियात बधाए मोकलवानी मोकले छे एना माटे वेरी गुड। घणा स्टूडेंट छे आमां मोस्ट ऑफ बधा मोकले छे पण जे नथी मोकलता एना माटे सूचना छे के होमवर्क छे ए फरजियात एना ફોટા પાડીને મોકલવાના છે। તમારા બધાના રિપોર્ટ છે અહીંયા છે કે કયા સબ્જેક્ટનું હોમવર્ક નથી આવતું એટલા માટે બધાએ ફરજિયાત સ્વાધ્યાય પોથીમાં લખવાનું કીધું હોય તો સ્વાધ્યાય પોથીમાં લખાઈ જાય એટલે તરત તમારા મેડમને છે મેડમ કે સર એને ફોટા પાડીને મોકલી દેવા કેવો મારે લખાઈ ગયું છે અને અક્ષર છે એ સારા કરવાના લીટીની નીચે જતા હોય ગુજરાતી છે ઉપર લટકાવી લખવાનું હોય તે નીચે આમ આવ્યું જતું હોય આમ નીચે ઉતરતા જતા હોય અને એવી રીતે નથી લખવાનું સરસ અક્ષરે લખવાનું છે એટલે ગુજરાતીમાં તો ખાસ સ્વાધ્યાય પોથી કે પાઠ્યપુસ્તક જે હોય એમાં લખાવાનું હોય કે લખેલું હોય એના અક્ષર સરસ હોવા જોઈએ તમારા બધાના અને ફરજિયાત તમારા મેડમને છે મોકલવાનું રહેશે અને આવતીકાલના પેપરમાં સરસ મજાના અક્ષર બધા પેપર લખજો બરાબર બધાને ઓલ ધ બેસ્ટ।